વાગ્યા સુધી સાવધાન હવામાન વિસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે બપોરે એક વાગ્યા સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે તો અમદાવાદમાં પણ એક વાગ્યા સુધી અતિ ભારે વરસાદ થઈ શકે બપોરે એક વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો એક વાગ્યા સુધીમાં બાવીસ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જે છે અપાયું છે ભારે વરસાદ થઈ શકે છે એક વાગ્યા સુધીમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે અગિયાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે એક વાગ્યા સુધીમાં તો બાવીસ જિલ્લાઓને સાવધાન અપાયું છે સાથે અગિયાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે બપોરે એક વાગ્યા સુધીમાં આગાહી વ્યક્ત કરાઈ છે અતિભારે વરસાદને લઈને કેવી રીતે આગાહી કરાઈ છે મેં આપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કેટલા વાગ્યા સુધીમાં આગાહી કરાઈ છે કે આજે એક વાગ્યા સુધીની આગાહી વ્યક્ત કરાઈ છે તમામ જે વિસ્તાર યલો એલર્ટ જે જિલ્લાઓ આપવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરીએ ભૂજ કચ્છ પૂર્વ ગુજરાતની વાત કરીએ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર સુરત નવસારી વલસાડ તથા ગીર સોમનાથ એટલે કે ઉત્તર ગુજરાતની વાત કરીએ અને સાથે દક્ષિણ ગુજરાત અને સાથે ભુજ અને કચ્છ આટલા વિસ્તારની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે એક વાગ્યા સુધીની અંદર સાથે વાત કરીએ ભારેથી અતિભારે વરસાદની આગાહી ક્યાં વ્યક્ત કરાઈ છે તો દ્વારકા જામનગર મોરબી પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ખેડા અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને તાપી તથા ડાંગ આટલા વિસ્તારની અંદર જે છે ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે એટલે કે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે એક વાગ્યા સુધીની આ તમામ આગાહી છે તે વ્યક્ત કરાઈ છે જ્યાં પણ યલો એલર્ટ અપાયું છે તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે તે તમામ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે બપોરે એક વાગ્યા સુધીની અંદર તો આ તમામ જે સ્થાનો છે ત્યાં આગાહી કરી દેવામાં આવી છે એલર્ટ અપાયું છે એટલે કે ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે જેટલો વિસ્તાર તમામ સ્થળો પર યલો એલર્ટ અપાયું છે અને જ્યાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે ત્યાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યું છે એટલે કે વરસાદનો જે અત્યારે હાલ આ ચોથો રાઉન્ડ શરૂઆત થવાની છે ત્યારે અત્યારે તમામ સ્થળો પર એલર્ટ જે તે ખાસ કરીને આપી દેવામાં આવ્યા છે સાથે વાત